રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં નજીવા વરસાદમાં નવા રોડ રસ્તાની હાલત કફોડી બની હોવાનું સામે આવ્યું છે. પ્રથમ વરસાદમાં જ એક વર્ષ પહેલા બનેલ રોડનું ધોવાણ થવા પામ્યું છે. તો આરએનબી હસ્તક બનાવેલ સ્વાતિ ચોકથી લઈને નાગરિક બેંક સુધીના સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના સ્થાનિક આગેવાનોની મિલીભગતને કારણે કોન્ટ્રાક્ટરે નેવે મૂકીને આ રોડનું કામ કર્યું છે, જેને લઈ પ્રથમ વરસાદમાં જ રોડનું ધોવાણ થવા પામ્યું અને કાંકરાઓ દેખાવા લાગ્યા છે. ત્યારે ભાજપે કોંગ્રેસના આ આક્ષેપોને ફગાવ્યા હતા અને પારણા ગણાવ્યા હતા. ભાજપના શહેર પ્રમુખે કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર આક્ષેપબાજી કરે છે. કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હશે તો પગલાં લેવા ડેપ્યુટી કલેક્ટર અને આરએનબીના અધિકારીઓને ભાજપ દ્વારા જાણ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. ધોરાજી શહેરની અંદર જે આરએનબીનો રોડ પસાર થાય છે, એ રોડ આશરે 6 માસથી આજે બનાવવામાં આવ્યો છે. આ રોડની અંદર અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે અને ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે અમે લેખિતમાં રજૂઆત પણ તંત્રને કરેલ છે, પરંતુ તંત્ર કોઈ દરકાર લેતું નથી અને કોઈ તપાસ પણ કરતું નથી. અને જે કોન્ટ્રાક્ટર છે એને છાવરવામાં આવી રહ્યો છે. અને મને તો એવું લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના મામા માસીના જે હોય એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય અને છાવરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને બીજી બાજુ તંત્રને જ્યારે જાણ કરીએ, તંત્રને ફોન દ્વારા જાણ કરીએ, તો એવો જવાબ આપે છે કે કોન્ટ્રાક્ટરો અમને ગાંઠતા નથી, જવાબ આપતા નથી. શું કહેશો ભાઈ, આ કોન્ટ્રાક્ટરને કોણ છાવરી રહ્યું છે? કોન્ટ્રાક્ટરને અધિકારીઓ છાવરી રહ્યા છે અને રાજ્ય સરકારની જે એજન્સીઓ હોવી જોઈએ એની અંદર તપાસની એજન્સી એની માથે મૂકવામાં આવી આ એજન્સી દ્વારા. અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય શ્રી આ બાબતે પણ મૌન છે, જેથી તેઓ એને છાવરી રહ્યા હોય એવું લાગી ગયું. શું કહેશો, ભ્રષ્ટાચાર થયું છે કામ? આ રોડની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને ટૂંક સમયની અંદર જ્યારે આ રોડ તૂટી ગયો છે ત્યારે પ્રજાના પૈસા છે પાણીમાં ગયા હોય એવું લાગી રહ્યું. શું કહેશો દિનેશભાઈ, નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવું જોઈએ? આ રોડની અંદર એકદમ નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. એ બાબતે અમે લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજીમાં નવો સીસી રોડ બન્યો છે, તે લગભગ આશરે 1-1.5 વર્ષ થઈ ગયેલ છે અને ત્યાં જ્યાં પણ સીસી રોડમાં ખામી હશે અને થઈ છે તેના માટે અમે ડેપ્યુટી કલેક્ટર અને આરએનબીના અધિકારીશ્રીને પણ રજૂઆત કરેલ છે. અને જ્યાં આવું કંઈ હશે ત્યાં જે પણ કોન્ટ્રાક્ટ છે, જેનો કોન્ટ્રાક્ટ હતો, તેઓની પણ અમે જાણ કરી અને જે કાંઈ આમાં કોઈ પણ નબળું કામ થયેલ છે તો ન ચલાવી લેવા માટે અમે આરએમબીના અધિકારી, ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે. અને એમાં કોઈ પણ જાતનો કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી અને જે કાંઈ કામ નબળું હોય તો તેની સામે અમે તત્કાલ રીતે ડેપ્યુટી કલેક્ટર અને આરએનબીના અધિકારીઓને જાણ કરેલ છે. રાજભાઈ, કોંગ્રેસ એવું કરી રહી છે કે ભાજપના નેતાઓ છે મૌન સેવી રહ્યા છે, નાની અંદરમાં ભ્રષ્ટાચારમાં ભાગીદાર ભાજપના લોકો પણ છે. જે કોંગ્રેસના લોકો આક્ષેપ કરી રહ્યા છે તે પાયાવિહોણો છે. અને અમોએ ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી વતી અરજ અહેવાલ કરી લેખિતમાં પણ જાણ કરેલ છે કે આ બાબતે જો કંઈ નબળું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ હોય તો તે કદાપી ચલાવી લેવામાં નહીં આવે અને જે કંઈ કોન્ટ્રાક્ટરની ભૂલ હોય અથવા તો નબળું કામ કરેલ હોય તો તેની સામે કાયદેસરના પગલાં લેવા અમારી માગણી કરેલ છે. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.